કોરોનાની આ મહામારીમાંથી બહાર નીકળવા માટે લોકડાઉન એક માત્ર ઉપાય છે, જેથી લોકો ઘરમાં રહેવા મજબૂર છે અને તેના જ કારણે પશુઓને ચારો મળવો મુશ્કેલ બની રહ્યો છે. સંકટ સમયે નવસારીમાં ગૌસેવકો ગાયોની વહારે આવ્યા છે અને રોજ 3 ટન જેટલો ઘાસચારો ગાયો માટે પહોંચાડી રહ્યા છે. વિજલપોર અને નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જીવદયા પ્રેમીઓ મોંઘો ચારો લાવીને ગાયોની સેવા કરી રહ્યા છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકો ઘરોમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે રસ્તા પર રખડતા મૂંગા પશુઓની સ્થિતિ બગડી રહી છે. તેવા સમયે મૂંગા પશુઓની વારે આવ્યા છે ભગવાન મહાવીર કરુણા રથ, કે જેઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને જે મૂંગા પશુઓ છે એમને ચારો નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખાસ કરીને એમને ભૂખ્યા ન સૂવે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી જે ઘાસચારો મળવાની પણ અને મોંઘો મળવાની પણ શરૂઆત થઈ છે, તેમ છતાં પોતે માનવતા દાખવીને પોતાની શરૂઆત કરી છે. કેટલાક જે કંઈક કરુણા રથ લઈને ફરતા કેટલાક યુવાનો સાથે વાત કરીશું, જીવદયા પ્રેમીઓ સાથે વાત કરીશું. કેટલા સમયથી સેવા કરો છો અને કયા વિસ્તારમાં કેટલો ચારો આપ પહોંચાડો છો? અમે લોકો જ્યારથી લોકડાઉન થયું ત્યારથી આ બધું ચાલુ કરેલું છે કે બધા કોઈ ભૂખા પ્રાણીઓ બધો ભૂખા નહીં રહે, મૂંગા પ્રાણીઓ. અને અમારે જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બધું કામ અમે લોકો હાથમાં ધરેલું છે. ચારો કેટલો મોંઘો મળી રહ્યો છે આ લોકડાઉન? 2500 થી 2600 રૂપિયા ટન જેટલો ચારો મળતો છે, પણ અમે લોકો રોજનું 3 ટન જેટલું ઘાસ આખા નવસારી વિસ્તારમાં બધી જ જગ્યાએ ફરીને નાખતા જ છે. કેટલી ગાયો હશે આશરે? 150 થી 200 ગાયોનો સંચાલન છે. તો સમગ્ર શહેરમાં રખડતી ગાયોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેવા સમયે જે અબોલ પશુઓને લોકડાઉનના સમયે ચારો મળતો નથી એને લઈને એમણે માનવતા દાખવી છે અને માનવતાના એક પ્રહરી તરીકે એમણે શરૂઆત કરી છે. જે કાવકાર્ય જે કંઈક પગલું છે એને આવકારવાદાયક છે.